જય સચિદાનંદ, આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચિદાનંદ. આવતીકાલે જન્માષ્ટમી કે આપણે તો મૂળ સ્વરૂપે ઓળખીને ભજવાના ને, તત્વ સ્વરૂપે. અને પાછું રિલેટિવમાં તો કે નૈષ્ઠિક બ્રહ્મચારી, વાસુદેવ ભગવાન, પાછા ભાવિ તીર્થંકર, દેવકી, બળરામ, દેવકીજી, બળરામ અને કૃષ્ણ ભગવાન, ત્રણેય તીર્થંકર થવાનો એક જ કુળમાં. એટલું મોટું આશ્ચર્ય કહે. પાછા નેમિનાથ ભગવાન તીર્થંકર, એટલે એ કુટુંબમાં ચાર, પાછા વાસુદેવ, બળદેવે પાછા ખરા. એટલું મોટું ઓછું ગજબના પુરુષો, દાદા કહે છે ગજબના પુરુષો કહેવાય. એક જ કુટુંબમાં આ ચોવીસીમાં, પાછા આવતી ચોવીસીમાં દેખાશે. એ બધે આ ચોવીસે મળ્યા હોય, રહી ગયા હોય, એ બધાને પાછા ભેગા મળીને લઈ જશે મોક્ષે. સુધીર દુબઈ ક્યાં છે? હા, હું શુદ્ધાત્માનું શબ્દાવલંબન એ વ્યવસ્થિત કરતા જેવી જ બીજી દાદાની આગવી શોધ છે અધ્યાત્મ વિજ્ઞાનમાં. એવું દાદાની વાણીના પરિચયમાં છેલ્લા થોડા વર્ષોથી સમજાયું છે. ભેદ જ્ઞાનની કૃપા ઉતારી દાદાએ હુંને શુદ્ધાત્માનું એવું અઠિંગણ આપ્યું છે કે પ્રકૃતિથી સદાને માટે છૂટો પડેલો હું આપમળે ક્રિયા કરી જ્ઞાન થકી નિરાલંબી રાહે પાંચ આજ્ઞાના પુરુષાર્થમાં લાગી જાય છે. એક શબ્દાવલંબનથી આવી કરામત પૂજ્યશ્રીના મુખેથી વિગતે સમજાવવા કૃપા કરશો. એટલે આ શબ્દાવલંબન કહીએ ખરું, પણ ખરેખર મૂળ વસ્તુનું છે. પાછું ઘણાય લોકો શબ્દ કહે ને કે શબ્દ જ્ઞાનથી આત્મા આત્મા બોલે, પણ કરતા પણ છૂટ્યું ના હોય, મોહ છૂટ્યો ના હોય, મમતા છૂટી ના હોય, અજ્ઞાનતા ગયું ના હોય. અને આ તો મૂળ વસ્તુનું ડિરેક્ટ, બધા જે જે રોંગ બિલીફો બ્લન્ડર્સ રૂપે હતી બધી ડિસ્કનેક્ટ થઈ અને મૂળ વસ્તુ સાથે અનુસંધાન થયું. એટલે શબ્દાવલંબન એ અપેક્ષા કહે છે કે નિરાલંબ નથી થયું, માટે શબ્દાવલંબન. આખી મૂળ નિરાલંબ આત્માનું જ લક્ષ બેસે છે. એટલે બહુ અદ્ભુત કહેવાય કે આખું આ જ્ઞાનવિધિ એટલે અલૌકિક વસ્તુ છે આખી. અને બહુ મોટું ક્રમિક માર્ગમાં પણ ઠેઠ કેવળ જ્ઞાન થાય ત્યારે આ સ્થિતિ આવે. તે અક્રમમાં કેવળ જ્ઞાન, અક્રમમાં જે કેવળ જ્ઞાન થયેલો આત્મા, તે લેવલવાળો આત્મા સીધો જ પ્રાપ્ત થઈ જાય છે. આ તો ભાઈ 5 કરોડનું દેવું ને એટલે આવું કંગાલિયત દેખાય હાલત. બાકી નહીં તો બહુ ગજબનું પદ છે. તીર્થંકરોની હાજરીમાં જો આવું જ્ઞાન હોત ને તો આ ભવે કેવળ જ્ઞાન થઈને મોક્ષે જતા રહે. એટલું બધું હાઈ લેવલનું જ્ઞાન છે. એટલે આને તો કહે ને કે આત્માના આ સત્સંગની પ્રાયોરિટી રાખી આ પુરુષાર્થમાં આગળ ધીમે ધીમે વધે જવાનું છે. દાદાની વાણીના પરિચયમાં જ્યારથી આવ્યો ત્યારે પહેલું એક તો વ્યવસ્થિત કરતા એક જે અદ્ભુત શોધ દાદાની મને જણાઈ, એવું જ બીજું જ્યારે વધારે ચિંતવનમાં લીધું ત્યારે એમ મને લાગ્યું કે આ જે શુદ્ધાત્માનું પદ દાદાએ જે ઉપજાવ્યું છે, હકીકતમાં એવું પદ, શુદ્ધાત્મા પદ કોઈ મને ક્યાંય દેખાયું નહીં. આખું અક્રમ વિજ્ઞાન હું સમજી ગયો, સમજવાનો પૂરો પ્રયત્ન મેં કર્યો. મેં કીધું કે આ શુદ્ધાત્માનું પદ છે ક્યાં? કોઈ જગ્યાએ મને હકીકતમાં શુદ્ધાત્માનું પદ દેખાયું નહીં. ત્યારે મને લાગ્યું કે જેવી રીતે વ્યવસ્થિત કરતા દાદાએ આપણને જે આપ્યો છે ને, જેનાથી સીધું કેવળ દર્શન સુધી પહોંચાડ્યા, એવી જ બીજી તેમની આગવી શોધ હોય તો તે બે આ એમણે ઊભું કરેલું શુદ્ધાત્માનું પદ છે. કે જ્યાં હું ને એમણે ઉઠીંગણ તો આપ્યું છે, કારણ કે જ્યારે જુદો પાડ્યો છે પ્રકૃતિથી, પછી એને મૂક્યો છે શુદ્ધાત્મા પદમાં, જે એ દાદાએ બનાવેલું આપણા મહાત્માઓ માટેનું જ એક એવું અલૌકિક પદ છે કે એની જાતે ત્યાં બેઠા પછી
આખું વિજ્ઞાન ક્રિયાકારી થતું મને દેખાયું હોય. મારી જાતે મેં જે જે અભ્યાસમાં લીધું છે તે એકદમ ક્રિયાકારી પણ હું કેવી રીતે છે અનુભવમાં આવ્યા પછી મને એમ લાગ્યું કે જેવી રીતે વ્યવસ્થિત કરતા એ શોધ છે એવી જ બીજી આ દાદાની શોધ છે. કારણ કે હકીકતમાં શુદ્ધાત્મા પદ એવું ક્યાંય પદ હકીકતે મને ક્યાંય દેખાયું નથી આખા સાયન્સમાં. અને તો આ પદ દેખાયું ને એ તમને લાગ્યું, પણ છતાંય આ રિયલ પદ છે, હકીકત પદ છે. એ ઊભું કરેલું નથી કે ચાલો આનો ભાગાકાર કરવા માટે ઊભું કરેલી વસ્તુ નથી. પોતે મૂળ સ્વરૂપે એબ્સોલ્યુટલી શુદ્ધાત્મા જ છે. ઇન રિલેશન ઊભો થયો છે, પતિ છે વાઇફના આધારે, પુત્ર છે પિતાના આધારે, પિતા છે પુત્રના આધારે, ટ્રેનના આધારે પેસેન્જર છે, માંદો થયો તો પેશન્ટ. ઇન રિલેશન ઊભું થયું, બાકી એબ્સોલ્યુટલી પોતે આત્મા હતો છે અને રહે જ છે. એ બિલીફ જ બદલાઈ છે, બાકી બગડ્યો જ નથી, બગડી શક્યો નથી, બગડી શકે એવો નથી. એટલે મૂળ આત્મા તરીકે તો બરાબર જ છે, મૂળ આત્માનું પદ છે અને છે જ, પરમાત્મા પદ જ છે. પણ આ જે શુદ્ધાત્મા પદ જે દાદાએ બનાવ્યું છે ને, તે એમ લાગ્યું કે આપણા કળિયુગ માટે જ્યારે અક્રમ વિજ્ઞાનને ક્રિયાકારી કરવું હશે તો આ એમની મને શોધ દેખાય એમ. મને ઘણા છેલ્લા ઘણા વર્ષોથી અક્રમ વિજ્ઞાનમાં દાદાની આગવી શોધ કઈ છે એની પાછળ મને થોડી વધારે સમજવાની પ્રેક્ટિસ રહી એમ. એમાં એક આ પદ મને વધારે લાગ્યું એવી રીતે. એમની આગવી શોધ તો દાદાનું હમણાં જ એક જગ્યાએ મને મળ્યો છે. અમે ત્રણ વસ્તુ શોધી રહેલા અને તીર્થંકરો સાથે પણ થોડુંક ચર્ચા કરી આવ્યા છીએ. કેમ ના થાય અનેકાન તમે કહો છો તો પછી સ્ત્રીનો મોક્ષ કેમ ના થાય, પરણેલાનો મોક્ષ કેમ ના થાય, અને આ જગતનો કર્તા કોણ છે એ અમે આગવી શોધખોળ ત્રણ વસ્તુની એક જગ્યાએ મેન્શન કર્યું છે એમણે. પણ આ શોધખોળ કહેવાય ને, કારણ એકાંતે ના પાડી દીધી છે ક્રમિક માર્ગમાં. ત્યાગ લીધો વગર તમારો મોક્ષ જ ના થાય તો કેમ ના થાય પરણેલાનો, એનું એક ચેલેન્જ હતી જગતને. આ નિરૂમા જેવા એક મોટું સફળ પ્રતિક મૂકી, પ્રતિક ના કહેવાય પણ સફળ એક પદ મૂકીને દેખાડી શકે કે ના સ્ત્રી પણ એને આત્માના સ્પષ્ટ યુદ્ધ સુધી પહોંચી શકે છે, સ્ત્રી દેહ હોવા છતાંય. આ કળિયુગમાં મોટું આશ્ચર્ય કહેવાય. અને એમની આ શોધખોળ અને આખું પરણેલાઓ પણ જબરજસ્ત સમાધિ દશા ભોગવી શકે છે, બોલો. એટલે મોટું આ શોધખોળ કહેવાય. એટલે આ શુદ્ધાત્માની શોધખોળ સાથે વ્યવસ્થિત પરણેલા મોક્ષે જઈ શકે અને સ્ત્રીનો પણ મોક્ષ થઈ શકે. અને છતાં એ સિદ્ધાંતની બહાર નથી પાછું, એકાંતે એટલે વિરોધાભાસ નથી, અવિરોધાભાસ સિદ્ધાંત છે એની પાછળ. એને ટૂંકમાં વિજ્ઞાન છે એટલે જ આ શક્ય છે. ક્રમિક માર્ગ એ કહે, ક્રમે 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 શુદ્ધિ કરતા કરતા આગળ વધવાની વાત છે. જ્યારે આ ગમે તેટલા ગંદા પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજન જુદા પાડો કેમિકલ એનાલિસિસથી, એ શુદ્ધત્વ હોય જ એનું. એવું આ ગમે તેવો વ્યવહારથી ખરડાયેલો મનુષ્ય તાત્વિક દ્રષ્ટિએ આત્મા તરીકે શુદ્ધ જ છે, અને એ એમની આગવી શોધખોળ છે. સ્ત્રીમાં પણ આત્મા રૂપે જોઈ શકે અને પુરુષમાં પણ આત્મા અને પરણેલા પણ આત્મા. આ વ્યવહાર જ છે ને, હું ત્યાગી છું એક જે વ્યવહાર છે, હું ગ્રહસ્થી એક વ્યવહાર છે. આત્મા જુદો છે ગ્રહણ ત્યાગથી, અને એ એમની આગવી શોધખોળ છે. અને એ જે જેટલી આપણે આજ આ સત્સંગથી એમની વાણીથી એ જ આપણને અનુભવમાં આવતું જાય છે કે હું આવું અદ્ભુત આવા ગજબના પુરુષ દાદા ભગવાન આવું ગજબનું વિજ્ઞાન ખુલ્લું કર્યું. અને આ બીજો પ્રશ્ન, નિધિધ્યાસન સંદર્ભે જ્ઞાનીને અચિંત્ય ચિંતામણી કયા છે દાદાએ, તો આનો શબ્દાર્થ તથા ભાવાર્થ વિગતે સમજાવશો. આ આત્મા કેવો છે, કંઈ પણ સંજોગ ભેગો થાય ને તેનું તેની અસરો બધી પડ્યા કરે, અને જેનું એ સંયોગમાં પોતે તેરૂપ થઈ જાય એવું આત્માને બધું ઊભું થઈ જાય છે. એટલે ચિંતવે તેવો થાય એવો છે. તો કે જો જ્ઞાનીનું ચિંતવન કરો તો જ્ઞાની થઈને ઊભો રહે છે. અને નિયમ કેવો છે કે આ જગત બધું રિલેટિવ વાળું છે ને ઠેઠ સુધી, એટલે એ પૈસાનું ચિંતવન કરે તો ચંચળ થઈ જાય, સ્ત્રીનું ચિંતન કરે તો સ્ત્રી થઈ જાય, આ પાશવતા બધી કેવા બધા ચિંતવનો કરી રહ્યો છે. તો કે એવું કહીને શુદ્ધ ચિંતન આપો અને પાછું પોતે પ્યોરિટીમાં રહીને એવું શુદ્ધ ચિંતન આપ્યું આપણને, કદાચ એમને ઓળખે કે એમનું ધ્યાન કરે તો એને પેલા એને પ્યોરિટી જ પ્રગટ થતી જાય. એટલે શુદ્ધ છે. આ નિયમ કેવો છે કે આ રિલેટિવને ભજ્યા કરે, આ વૃત્તિઓ રિલેટિવને ભજ્યા જ કરે એવી છે. પણ રિલેટિવમાં જો એવું એકાદ પ્યોર સેમ્પલ હોય ને, જો એને ભજતા ભજતા તો કે રિયલની ભજના થઈ જાય. કહેવાય રિલેટિવની ભજના, ઓ દાદા ભગવાન આરતીઓ કરે ને બીજું કરે ને, પણ થાય રિયલની ભજના, બોલો. કારણ એ પદ જ એમનું એવું છે કે રિલેટિવમાં પોતે વર્તતા જ નથી, નિરંતર રિયલમાં વર્તે છે. એટલે આ
અચિંત્ય ચિંતામણીને એવું ચિંતન મળી ગયું કે જ્ઞાની પુરુષનું કે એમની આજ્ઞાનું કે એમના સત્સંગનું કે એમનું વાતાવરણનું કે જેના ફળ રિયલ ઉત્પન્ન થાય છે. અને એટલે આને પ્રગટ આત્માનું ધ્યાન કરતો જાય ને તો પ્રગટ પોતાનો આત્મા પ્રગટ થતો જાય. એટલે આ બધું બહુ અલૌકિક શોધખોળ છે અને એમના શબ્દોમાં દેખાવો ઉપરનો હોય પણ ઠેઠ મૂળિયા સુધીના બધા રોંગ બિલીફોની બધી કહે ને કે લિંક તોડી નાખે છે. આખો આત્મા સાથે અનુસંધાન થયેલી રોંગ બિલીફો ફ્રેક્ચર થતી જાય. એટલું બધું અદ્ભુત એમનું વૈજ્ઞાનિક શોધખોળ છે. બધે એ શબ્દો બોલો, વિધિઓ બોલો, આટલા આપણે વિધિની ઉપર જોર માર્યું ને કે આ ચરણ વિધિ કહે ને કે એક એક વખત નહીં, ત્રણ વખત લખ્યું ત્રણ બોલો અને 25 વખત લખ્યું 25 વખત બોલો. નમસ્કાર વિધિ 5 તો 5 બોલો. નમસ્કાર પંચ પરમેશ્વરીને 5 વખત, ઓમ પરમેશ 5 વખત બોલો, 9 કલમો બોલો, 3 વખત સવારે બપોરે રાત્રે શુદ્ધાત્માની પ્રાર્થના બોલો, બધું ત્રિમંત્ર બોલો. એની મહત્વતા સમજીને ઘણા શબ્દો રિલેટિવ રિયલ રિયલ તરફ લઈ જનારા છે. એટલું બધું એ બધું ચિંતવાનું કે બધા શબ્દો બધી દ્રષ્ટિ આત્મા તરફ લઈ સંસારથી છોડાવનારું છે. એટલે બહુ અદ્ભુત એમની આ તો. એટલે આ તો જેટલું જેટલું લોકોને આ ઓળખાણ પડતી જાય, કદર કરતા જશે, તેમ તેમ આફરીન થશે જગત. કારણ કે છે ને આપતાવાણી જેમ જેમ જગતમાં ફેલાશે તેની વાણીની અલૌકિકતા ઉપર જગત આફરીન થયા રહ્યા કરશે કે આવી ગજબની વાતો ગમે ત્યાંથી ગમે ત્યારે વાંચે. અવિરોધાભાસ, નો કોન્ટ્રાડિક્શન એટ ઓલ. અને ગમે તે લેવલ વાળાને, જૈને તરો હોય, જૈનો હોય, ગમે તે ધર્મવાળો હોય, આ ફોરેન બધા વેસ્ટર્નર્સ બધા વાંચે છે, ચાઇનીઝ લોકો, સ્પેનિશ લોકો, જર્મની લોકો, ગમે તેને એમ જ ફિટ થઈ જાય. હું આવી અલૌકિક વાતો. એટલે આ વસ્તુ જ એમને એવી અલૌકિક. એટલે એમની કેટલા અવતારોની શોધખોળનું આ આપણે ભાગે ઇનામ આવી ગયો. નિધિ ધ્યાસનના માટે એમ કે આ જે શબ્દ મૂક્યો છે અચિંત્ય ચિંતામણી સ્વરૂપ, એ કેવી રીતે ગોઠવવું એને? એટલે મૂળ નિધિ ધ્યાસન માટે નથી, પણ મૂળ અહંકારનું સ્વરૂપ એવું છે કે ચિંતવે તેવો થતો જાય, થતો જાય. એ જો આત્મચિંતવના કરે તો આત્મરૂપ થતો જાય, અને જ્ઞાનીની ચિંતવના કરે તો એ આત્મરૂપ થતો જાય. કારણ આત્માનું સીધું થઈ શકવું બહુ મુશ્કેલ છે. એટલે વચ્ચે જ્ઞાની એવું માધ્યમ છે, એની પર પ્રશસ્ત રાગ બેસે છે. પછી જ્ઞાની પછી પોતાની પર ચોંટવા દેતા નથી, એટલે પોતાના આત્મા ઉપર છેવટે ચોંટે છે. એટલે આ એક સાધન, સત સાધન જ્ઞાની પુરુષને કહેવાય કે ભાઈ એવું સાધન છે કે પોતાનો જ, જ્યાં સુધી પોતાનો આત્મા અનુભવમાં ન આવે ત્યાં દાદા કહે છે ને જ્ઞાની પુરુષ, કૃપાળુદેવે પણ કહ્યું છે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા, એમ કરીને આરાધન કરો તો તમારો જ આત્મા નિરાવરણ થતો જશે. એટલે આ નિધિ ધ્યાસન તો કારણ અનાદિથી બુદ્ધિ બધું મૂર્તિઓનું ધારણ કરવામાં ટેવાયેલી છે. મૂર્તિ જોઈએ છે ને, તો કે આ મૂર્તિ તો કે એવી મૂર્તિ કે જે મૂર્તામૂર્ત મૂર્તિ કહેવાય, પોતે અમૂર્તમાં રહે છે અને છતાં દેહધારી મૂર્તિ સ્વરૂપે છે. એનું નિધિ ધ્યાસન કરો ને તો અમૂર્તનું ફળ મળે આપણને. એટલે માટે આની મહત્વતા વધારે છે કે દેખાય મૂર્તિ, કરનારો મૂર્તિ દેખાય, પણ છેવટે પહોંચે અમૂર્તને. અને દાદા કહે છે 99 સુધી રિલેટિવ રિયલ પેરેલલ છે. એક છેલ્લું રિલેટિવ એવું છે કે જે રિયલ, એનું ફળ રિયલ આપે છે. 99 સુધી રિલેટિવનું ફળ રિયલ આવે, રિલેટિવ આયા કરે. એક જ છેલ્લું એવું છે કે એનું ફળ રિયલ આવે. તો આ 99 વાળું દાદાએ રિલેટિવ રિયલ આપ્યું કે જેનું ફળ રિયલ આવ્યા કરે છે. સંસાર ભૂસાતો જાય અને આત્મા પ્રગટ થતો જાય. જય સચિ વસુબેન કોટીચા ક્યાં બેઠા છે? એ છે ઓગસ્ટ 2009 પાના નંબર 7 ઉપર લખેલું છે. વ્યવસ્થિતનો અર્થ એ છે કે છે એ છે, નથી એ નથી, છે એ છે એ નથી થવાનું નથી, અને નથી એ નથી એ છે થવાનું નથી. માટે છે એ છે એમાં તું આગું પાછું કરવા જઈશ તો છે જ, અને નથી તે આગું પાછું કરવા જઈશ તો એ નથી જ. માટે નિશંક થઈ જાઓ. આ વાક્ય સમજાવવા કૃપા કરશો જી. એટલે આ તો શંકા ઉપર કે છે. ઘણાને શંકા પડે ને કે અમારા, એટલે કે હસબન્ડને વાઈફ પર પડે, સૌથી મોટી ભયાનક શંકા. એ શંકા પડીને પછી માણસને ખલાસ કરી નાખે. તો કે ભાઈ છે છે, ફેરફાર થવા જ નથી, વ્યવસ્થિતની બહાર કશું થવાનું નથી. આ ડિઝાઇન જે ચિતરાઈ ચૂકેલી છે એનું ફળ આવ્યું છે. નહોતી ખબર ત્યાં સુધી તારું ચાલતું હતું જ ને. ખબર પડી ત્યારે તને રાગદ્વેષ શરૂ થયા?
અરે હતું જ એને હવે મૂકી દે, આ ગયા ભાવનું ક્યાં ગયું, આગલા ભાવનું ક્યાં ગયું, એના આગલા ભાવનું ક્યાં ગયું, બધું આ શું કયા સંબંધો માટે તો કકડાટ કરે છે ને, તારે કકડાટ કરીને કહેવા અવતારો બાંધવા છે, પાછો ફરી જા, સમજી જા કે ભાઈ આ રોટલા ખવડાવે ત્યાં સુધી આપડી, ના ખવડાવે તો થઈ પારકી, એવું બધું અંદરથી મોહ તોડવા માટેનું આ વિજ્ઞાન બતાડ્યું મને, મોહ તોડવા માટેનું. બરાબર, એ તો મોહ તૂટે એવો નથી, મરી ગયા પછી પણ તૂટે નહીં, સંભાળી સંભાળી રડ્યા કરે અને આવતે ભાવ હું જ્યાં હશે ત્યાં પહોંચી જઈશ એવી ઈચ્છા રાખે, એટલું બધું મોહ છે ને માણસને, એટલે એ મોહ આ શંકા પડે ને તો મોહ તૂટવા માંડ્યો હોય, હવે મારી છે જ નહીં, મારું શું કામ માનું છું, પણ એને પાછું બીજું ખાનું મળતું નથી આત્મા તરફનું, એટલે પછી એ વેર ને શંકામાંથી વેર ને દ્વેષ ને ભયંકર અનંત સંસાર બાંધી નાખે છે. અને દાદાનો અને ઘણી ખરી બોલો, 100 માં 99 શંકા ખોટી હોય, બોલો, કલ્પના જ પોતાનું જ ભૂત વળગેલું કે ના કંઈક છે જ, નહીં તો મારી સાથે કેમ આમ નથી રહેતી, બોલો શંકા એને ખલાસ કરી નાખે. શંકા એટલે જીવતું પછી મળદું, સમજો શંકા પેટી એટલે જીવતું મળદું. હા, દિવસ રાત ખાવાનું ભાવે નહીં, ઊંઘવાને ઊંઘ ઉડી જાય, હા લાલ 1.5-2 કલાકની ઊંઘ હોય, બોલો એક્ઝેક્ટ દાદા જેવી, અને ખાવાનું નિરાહારી, આમ જસ્ટ એમ બે કોળિયા ખાય ને નથી ખાવું કે છે, અને જીવતો હોય નિરાંતે પાછો, બોલો મહિનાઓ સુધી વર્ષો સુધી જીવી શકે, બોલો, અને ઊંઘ ઓછામાં ઓછી, ખોરાક ઓછામાં ઓછો, અને દિન રાત બસ આમ, અને આમ એને એને દેખાય એને પાછું જડે ખરું, જો ત્યાં વાત કરતી હતી પેલી આમ તેમ આખો દાડો એનો એ બળ 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 એવું જ ભયંકર થતું હોય ને, એને સમજાતું નથી આ મોહ બળે છે મારો, જે એટલું સમજે ને તો મોક્ષ થઈ જાય, કે આ મને દુઃખ આપે છે ને પેલાનું જીવતો જ્યાં હોય તેને કાપી નાખીશ ને મારી નાખીશ ને છોડીશ ને આને ખલાસ કરીશ, વેર 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 વેર, આ શંકા કેટલું મોટું અવતાર બગાડી નાખે છે, કેટલા ભયંકર અવતાર. અને આ દાદાનું વિજ્ઞાનથી જ શંકાનું સમાધાન થાય, કે ને ખોટી વાતનું સમાધાન હોય નહીં, લોકો શંકા આમ ઊભી કરીને પછી કહે જવાબ આપો, ના ખોટી વાતનું સમાધાન નહીં મળે, આંખે દીઠેલું હોય કાને સાંભળેલું હોય તોય ખોટું નીકળે એવો સંસાર છે. આ 6ઠી આપતાણીમાં છે દાદાની વાત, હાટે કહે ને કે એક સાપ બેઠો દીઠું હવે નીકળ્યો નથી ત્યાં સુધીની શંકા પજવી પજવીને તેલ કાઢ નાખે, તો કે ભાઈ ઉપાય શું, તો કે વિજ્ઞાનનો ઉપાય છે કે ભાઈ જેને કહેવાનો છે તે હું છું જ નહીં, જે કહે છે તે પોતે શુદ્ધાત્મા નથી, માટે શુદ્ધાત્મા થઈ નિરાંતે જીવો, આપણું હતું શું ગયું શું, અને એક કપડું ફાટશે તો બીજું મળશે, આ દુનિયામાં થોડી ખોટ જવાની છે. આ તમે જે અત્યારે શંકાની જે વાત કરી ને એ નગીનભાઈ માટે થયું હતું, એટલે એ અનુભવ થઈ ગયો કે રાત દિવસ જગની ઝળહળતો હતો, એ ખ્યાલ છે કે કઈ રીતનો હોઈ શકે એટલું બધું હોય, કેટલા વર્ષ ટક્યો હતો, એ તો જ્યાં સુધી જીવતા નહોતા એટલે છેલ્લા 2 વર્ષ પછી શંકામાંથી નિર્મૂળ થઈ ગયા હતા, પણ ત્યાં સુધી તો ચાલુ જ હતું. ક્યાંથી શરૂ થયું? આની સાથે બોલે હે શરૂ ક્યાં પૈણા ત્યારથી બોલો, એટલે કેટલા વર્ષ, કઈક બોલે કોઈ કઈક કરે કે તો કે મારું 5-1 વર્ષ ટક્યું હતું કે 12 વર્ષ ટક્યું હતું શેનું શંકાનું, એટલે એ તો 5 કે 10 વર્ષ કે 15 વર્ષ, આ તો એક છોડે તો બીજા ઉપર ને બીજું નવી તો ત્રીજા ઉપર, અત્યંત મોહ હોય ને ત્યાં અત્યંત શંકા થાય, અત્યંત આશક્તિ, અત્યંત આશક્તિ. હવે આ સમજાય નહીં, કારણ શંકાના આવરણ હોય ને ત્યારે સાચી વાત સમજાય નહીં, ગમે તેટલું જ્ઞાન સમજાવવા જાવ તો ના સમજાય, એટલે આ તો દુઃખ ભોગવવાના હિસાબ તો છૂટે નહીં માણસથી, આત્માનું જ્ઞાન હોય તો જ બચી શકે માણસ. એટલે અત્યાર સુધી એનાલિસિસ કરતા 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 પછી હવે ખ્યાલ આવ્યો કે હતું નહીં, છે નહીં, થવાનું નથી, એના માટે આટલો સમય બગાડ્યો, આત્મા આત્મા કરતા જાપ કરતા બધું કરતા, પણ રાત દિવસ નિરંતર કોરી ખાય, કોરી ખાય, સુખ નહીં, શાંતિ નહીં, આનંદ નહીં, ખાવું ન ભાવે, એક્ઝેક્ટલી તમે જે વર્ણન કર્યું ને એવું જ હતું. ઊંઘમાં એને દેખાય ગઈ ગઈ ગયો, બારીમાં જોઈ ખરી ખરેખર ગયો કે નહીં, છે તો અહીંયા જ, પણ મને લાગ્યું નીચે ઉતરી ગયો ને કોક સાથે ફરે છે. આ વિષયમાંથી શંકા છે, વિષય આસક્તિ. કેટલું બધું માણસને આ સંસાર કેવો
એટમણા છે કે બધું જ એને બધી વસ્તુ એટલી બધી દુઃખ આપે છે, એટલી બધી દુઃખ આપે છે, તો એ આત્મા તરફ જવાતું નથી. એ મોટી વિચિત્રતા છે. છતાં આ વિજ્ઞાન દાદાની એવી શોધખોળ છે કે માણસને આત્મામાં લાવે ને પેલી બળતરાથી પોતે છૂટો પડી જાય છે. સિદ્ધાંતના મણકા વ્યવસ્થિતનો જે પાંચ મણકા 90 મણકા કરતા લખ્યા છે, 10 લખે, 5 મણકા 10 મણકા એ કરતા કરતા માળા પૂરી થાય છે. તો એ મણકાની માળા કેવી રીતે ભેગી કરીને પૂરી કરવી? કે આખું વ્યવસ્થિતનું જે જ્ઞાન છે એ સમજવું પડે. આખું જગત વ્યવસ્થિતના આધારે જ ચાલે છે, છતાં પણ જે કરતાપણાનો અહંકાર જે ઊભો થઈ ગયો છે તે કેવી રીતે શરૂ થાય છે અને કેવી રીતે ખલાસ થાય છે એનો પણ જે સિદ્ધાંત છે એ સમજાવ, કૃપા કરશો. આ તો જુદી જુદી વાતો દાદાની વાણીમાં જે વ્યવસ્થિતની બે ચોપડી છે 11મી આપતાણી પ્લસ જુદી જુદા સત્સંગોમાં દાદાને જુદું જુદું નીકળ્યું છે. કોઝિસ ઇફેક્ટ, ચાર્જ ડિસ્ચાર્જ, સંજોગ, કર્મફળ અને કોઝિસ ને બધી વાતો બધી જુદી, કર્મ બીજ, કર્મફળ, કર્મફળ પરિણામ, જાત જાતની વાતો ભેગી કરતા 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 એક એક ભેગી થાય ને તો આપણે સિદ્ધાંતનો મણકો ભેગો થયો કહેવાય. એમ કરતા કરતા આપણે કલેક્શન કરતા જઈએ છીએ. હવે નિયમ કેવો છે કે જેટલું તમારી સમજમાં આવ્યું એ તમને મુક્તતા કરાવશે અથવા તો નિરાકુળતામાં રાખશે, અને જે દોષ ઊભો થયો એને ભોગવટ આપે છે ત્યારે આપણને ખબર પડે કે અહીં હજુ કાચું છે. પછી એની પાછળ આપણે એનાલિસિસ થઈ કરતા કરતા જ્ઞાનની સમજણ, પાંચ આજ્ઞા, વ્યવસ્થિત, શુદ્ધાત્મા, કરતા, નિર્દોષ બધું તો એ ફિટ થાય ને, એટલે એ પડ પાછું ગયું, પાછું નવું પડ આવશે. એમ કરતા કરતા આ બધા દોષો તોડતા તોડતા જ આ વિજ્ઞાન એપ્લાય કરતા કરતા સિદ્ધાંતના મણકા ભેગા કરવાનું છે. બીજો તમે થિયરિટિકલ કદાચ સમજી જાઓ કે હું એક વ્યવસ્થિત આ રીતે વ્યવસ્થિત છે, 10 ગોખી નાખો ને એ થિયરિટિકલ રહેશે. પ્રેક્ટિકલ થયા પછી જ એ ફિટ થતું જાય. સિદ્ધાંત એનું નામ કે પ્રેક્ટિકલ થઈ જાય. આપણે સમજાવ્યું તો કોઝ ઇફેક્ટ ચાર્જ ડિસ્ચાર્જ, પણ એક્ઝેક્ટલી કે આની અંદર વ્યવસ્થિતમાં આવે છે એ ખ્યાલમાં નહોતું આવતું. વ્યવસ્થિત ની અંદર મણકા એની અંદર કહેવાય નહીં, એ જ ને બધી વ્યવસ્થિત એટલે શું? એ કોઝ અજ્ઞાનથી કોઝ ઉભો થાય છે, પરમાણુ ચાર્જ થાય છે, પરમાણુની ઇફેક્ટ આપવા માટે સંજોગ ઉભા થઈને ઇફેક્ટ આવે છે અને પછી બધું ખાલી થઈ જાય છે. પછી અજ્ઞાનતાથી નવું પાછું ઇફેક્ટ ભોગવતી વખતે કોઝ કરે છે. તો કે ઇફેક્ટ આપે છે કોણ? તો કે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ, એટલે વ્યવસ્થિત કહ્યું એનું. એટલે આવી રીતે એક મણકો ભેગો થયો કહેવાય કે આખી સંકલનામાં વ્યવસ્થિત આવી રીતે કામ કરી રહ્યું છે. કોઝિસ ઇફેક્ટ, રિચાર્જ પછી ડિસ્ચાર્જ, પછી યોજના રૂપક, અવસ્થિત વ્યવસ્થિત, કર્મબીજ, કર્મફળ. એટલે એમ કરતા કરતા ઘણું બધું સુંદર રીતે આપણે વ્યવસ્થિતની સમજણને ફિટ કરતા જઈ શકીએ. પછી આ છે એ છે, નથી એ નથી, કારણ ઇફેક્ટમાં શું ફેરફાર કરી શકવાનો છે માણસ? એ તો કઈ નહીં થઈ શકે. કોઝિસ ખાતી વખતે ફેરફાર થઈ શકે, પરિણામ જયારે ડિસ્ચાર્જ થાય ત્યારે કશું ફેરફાર ના થઈ શકે. તો કે છે જ, એમાં કોઈ ફેરફાર થઈ શકવા નથી. તો આપણે શું કરવું જોઈએ? તો આપણે વસુબેન શું કરે છે એને જુદું જોયા કરો. ઇફેક્ટમાં બહુ ત્યારે આપણો અભિપ્રાય સહમત ના થાય એટલે આપણે પ્રતિક્રમણો કરાવીએ છીએ. વસુ તું પ્રતિકોણ કર, માફી માગ, બસ. પછી જયારે આપણે સામાયિક કરતા હોય છે તો કોઈ વખત તો એટલા બધા જે પહેલાના જે આપણે કલ્પનાઓ કરી જે બોલું કરી નાખ્યું છે ત્યારે ઓછી આવી દે છે, એટલે હવે કલ્પના રૂપે તો નથી થવાનું ને. કઈ યોજનાઓ જે થઈ ગઈ છે પહેલાની અંદર, આ જોઈએ તે જોઈએ કે આ રીતે ભોગવવું છે, એટલે બધા એના પ્રતિક્રમ પ્રત્યાખ્યાન કરતા જઈએ છીએ, એટલે પછી હવે વ્યવસ્થિતમાં પાછું આવશે જ નહીં. યોજના નહીં આવે એ ખરી પડશે બધું. અમે તમે અમદાવાદમાં શોપિંગ કરીશું ને પછી કયો સીજી રોડ જઈશું ને આમ ખરીદીશું ને તેમ, અને તમે વડોદરા ચાલવા માંડ્યા એટલે શોપિંગ અડી ગયું, ઉડ્યું કે રહ્યું? ના, એ તો ઉડી જાય બધું. એવો આ નિયમ છે. ગમે તેટલી યોજના કરી હોય તોય તમે આત્મા ભણી જાઓ ને એટલે આખો સંસાર ઉડી ગયો, યોજના ઉડી જાય. બરાબર, એટલું બધું જો કુદરત, આ વિજ્ઞાન છે આપણું. તમે ભાવ પ્રતિક્રમણ થઈ જ જાય કે ના, અમારે શુદ્ધાત્મા અનુભવ સિવાય કઈ જોઈતું જ નથી. એ તો રાત ને દાડો સ્વપ્નમાં કેવો કે તમે કયો ઉઠતા બેસતા સુતા પડખા ફેરવતા એ આવી જાય, બીજું આખા કોમામાં હું એ જ બોલ્યા કરું છું કે કોમામાં. અને બીજું જાગ્રત અવસ્થામાં દીપકભાઈ એ શુદ્ધાત્માનું છે, અનંત શક્તિ, અનંત વાળું, જ્ઞાન વાળું, અને આવી રીતના સુતા હોય
ત્યારે આવું ચાલ્યા કરે. આપણે શું ચાલે છે જોયા કરું છું. હા ચાલે છે ને એને જોવું, એ જ મોટા મોટું વિજ્ઞાન. બરાબર છે. નથી ચાલતું એને જોવાનું કે નથી ચાલ્યું, હા બંધ થઈ ગયું, પાછું ખબર પડે કે ચાલ્યું, તો એ બી એવું જાણવાનું. આપણે તકને સંયમને જાણે છે, અસંયમને જાણે છે, તે જ આત્મા છે. બોલો, આ અક્રમ વિજ્ઞાનનો આત્મા ઉપરનો આત્મા છે. બહુ સરસ છે. એટલે બરોબર છે, આગળ વધો એમાં.